હાલોલ પાવાગર રોડ ઉપર અકસ્માતને લઈને ચાર વર્ષની બારકીનું મોત થયું હતું તો રોડ સ્પીડ બ્રેકર મૂકવા વિપક્ષના નેતાએ કરી માંગ હાલોલ નગરના પાવાગઢ રોડ અકસ્માત ઝોન બની રહ્યું છે જેમાં અવારનવાર પાવાગઢ રોડ પર સ્પીડ બ્રેકર ન હોવાથી સતત લોકોની અવરજવરથી ધમધમતા આ રોડ પર કોઈ સ્પીડ બ્રેકર ન હોવાથી વાહનો બેફામ અને પૂરઝડપે પોતાના વાહનો માતેલા સાંઢની જેમ ચલાવે છે જેને લઈ આ રોડ પર આવાનનવાન નાના મોટા અકસ્માતોથી લોકોની જિંદગી જોખમાઈ રહે છે જેમાં નાના બાળકોને વધુ ભોગ બને છે જ્યાં એક ડમ્પરના ચાલકે પોતાના વાહનને પૂરઝડપે હંકારી લાવી એક ચાર વર્ષીય ફૂલ જેવી માંસુંબારાને અડફેટે લેતા બારાનું મોત નિપજતા આ વિસ્તારના રહીશોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે જેને લઈ હાલોલ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સલીમભાઈ રસોજાને રોડ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગની લેખિત અરજી બુધવારે નગરપાલિકાના મુખ્ય અધિકારીને આપી તાત્કાલિક સ્પીડ બ્રેકર મૂકવા માંગ કરી હતી કિરણ ગોહિલ જેડેશ ટીવી પંચમહાલ